Good afternoon, students. Welcome all of you. I said Jatin Sir. To be continue our chapter number 8, which was Krushi Kshetra. Last month, 5 marks ka prashna pura ho gaya. Nichi khet utpadakta na karan. Have ek prashna samjhiye. E pehla ek nana kadi baat samajhwani hai tumhare. Jo baat samjhai gayi तो 100% आवड़ी जाए तमे कोई रस्ता पर जाई रहया छो खाड़ा आवे छे घणा खाड़ा आवा छता पण एक खाड़ा में तमे पड़्या पण तमारो पड़वा पाछळनु कारण शु तो के सरी खाड़ा आवा ने એટલે पड़्या तमे रस्ता पर पसार થઈ રહ્યા છો खाड़ा आवे छे एक मोटो खाड़ो आवो तमे पड़्या તમે પડ્યા એ પાછળનું કારણ શું તો કે ખાડા આવ્યા એટલે પડ્યા કે ખાડા એ કારણ થયું હવે તમને એમ કહેવામાં આવે કે હવે તમે પડતા નહીં ક્યારે તમે નહીં પડો જવાનું એ જ રસ્તે છે તો કે સર એ ખાડા બધે ઉરાઈ ગયા હોય તો પહેલું રીઝન બીજું રીઝન સર ધ્યાન રાખીને ચાલવાનું જેથી કરીને એ ખાડામાં બીજી વાર પડીને એ શું બીજા એ કઈ ખાડામાં બીજી વાર પડો નહીં સ્મૂથલી ચાલવાનું ધીમે ચલાવવાનું જેથી કરીને આપણે પડી નહીં તો રીઝન તો ખાડા અંકા દીધા ને તો અહીંયા એ પ્રશ્ન જોયો નીચી ખેત ઉત્પાદકતાના કારણો એના જે 3 પોઈન્ટ હતા અને એના જે ડિટેલ પોઈન્ટ હતા એ જ 3 પોઈન્ટ અને ડિટેલ ખેત ઉત્પાદકતા વધારવાના છે આપણો પ્રશ્ન શું છે હવે ખેત ઉત્પાદકતા વધારવાના કારણો તો જે પ્રોબ્લેમ હતા એમાં સોલ્યુશન કરો એટલે ખેત ઉત્પાદકતા વધી જાય તો પ્રોબ્લેમ શું હતો તો સંસ્થાકીય પરિબળ એના ચાર મુદ્દા ટેકનોલોજીકલ પરિબળ અને અન્ય પરિબળ તો અહીંયા પહેલો પોઈન્ટ આવે છે શું સંસ્થાકીય સુધારા એ વખતે જે ચાર પોઈન્ટ હતા સંસ્થાકીય સુધારામાં પ્રોબ્લેમ એનું સોલ્યુશન અહીંયા છે આ પ્રશ્નમાં એટલે તમને મુદ્દા સિમિલર છે મારો કહેવાનો મતલબ એ હતો मुद्दा શું છે સિમિલર છે સરખા છે એટલે એવું ધ્યાન રાખવાનું કે જેથી કરીને ખોટું પણ ન પડે અને આ મુદ્દાનું આ મુદ્દાનું આ મુદ્દાનું આ મુદ્દામાં ઇનો થઈ જાય એક બીજા મુદ્દા ક્રોસ પણ થાય નહીં એ પણ આપણે શું કરવાનું છે છોકરાઓ ધ્યાન રાખવાનું છે રેડી તો નવો ક્વેશ્ચન 5 માર્ક્સનો છે તો ઓબવિયસલી નો તે વેરી વેલ કે નવા પેજ થી વ્યવસ્થિત સ્ટાર્ટ કરવાનો થાય આપણે ડન તો નવા પેજ થી આપણે ક્વેશ્ચન શરૂ કરશું તમારી પાસે ટેક્સ્ટ બુક હોવી જ જોઈએ ટેક્સ્ટ બુક માં જો તમે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો જો ખેત ઉત્પાદકતા વધારવી શું કામ પડે તો કે શહેરીકરણ થયું ગામડામાંથી વસ્તી ધીમે ધીમે શહેરમાં આવી શહેરીકરણ થયું શહેરમાં ધીમે ધીમે વસ્તીમાં વધારો થયો ઉદ્યોગ ધંધામાં વધારો થયો સેવા ક્ષેત્રમાં વધારો થયો આવા અનેક અનેક પરિબળોમાં વધારો થયો આ બધા પરિબળોમાં વધારો થતો હોવાને કારણે આ દરેકે દરેક પરિબળોમાં વધારો થતો હોવાને કારણે આપણે ખેત ઉત્પાદકતા આપણે શું કરવી પડે વધારવી પડે રેસમાં આગળ નીકળવું તો બીજા જો ઝડપથી જાતા હોય તો આપણે પણ આપણો સ્કૂટર ઝડપથી ચલાવવું પડે બીજા દેશ જેમ જાતા હોય એમ આપણે પણ આપણા દેશમાં જવું પડે આગળ વધવું હોય તો પછી એમ કે બીજા દેશ તો કેટલા આગળ છે તો એ લોકો જેનો ઉપયોગ કરે છે આપણે પદ્ધતિનો ઉપયોગ કરો જો આપણે પદ્ધતિનો ઉપયોગ નહીં કરીએ આપણે આપણા સંસાધન સુધારામાં ફેરફાર નહીં કરીએ આપણે આપણા ટેકનોલોજીકલ સુધારામાં ફેરફાર નહીં કરીએ તો આપણે અહીંયા ક્યાં જ રહેશું ઓલા દેશ હજી આગળ નીકળી જશે સો વી હેવ ટુ ચેન્જ આપણે કોઈને કોઈ રીતે કોઈને કોઈ પ્રકારે આપણામાં ચેન્જીસ કરવા પડે તો મુદ્દા વન્સ અગેન કહું છું ઘણા બધા સિમિલર લેવલ ઉપર આવશે ઓકે બુકમાં ધ્યાન આપણે સ્ટાર્ટ કરીએ છીએ આ ક્વેશ્ચન ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો પેજ નંબર 99 ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડે છે આપણું કૃષિ ક્ષેત્ર આપણું એગ્રીકલ્ચર લેવલ કેટલું પછાત છે
કેટલું જૂનું છે એની સાબિતી આપે છે. કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય છે, એટલે કે આપણો કૃષિ પ્રધાન દેશ છે અને અર્થતંત્રનો એક મોટો આધાર, એટલે આપણો ઇકોનોમીનો સૌથી મોટો આધાર સ્તંભ પણ કૃષિ ક્ષેત્ર જ છે. પણ તેમાં સુધારણા થવા ખૂબ જ જરૂર છે, કારણ કે જો બધામાં બેઝ કૃષિ હોય, આ બધામાં બેઝ છે કે કૃષિ હોય, તો આપણે કૃષિ ક્ષેત્રને ડેવલપ કરવું સૌથી વધુ જરૂરી છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રોની, ગામડાનું જે અર્થતંત્ર છે એ અર્થતંત્રની આવકમાં વધારો થશે જ. આપણી જે ઇકોનોમી છે એ રૂરલ એરિયામાંથી ગામડામાંથી આવે છે, તો એમાં જો ડેવલપિંગ થશે તો ઓટોમેટિક આપણામાં ડેવલપિંગ થશે. જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને શું કરે છે, વિકાસનું બળ પૂરું પાડે છે. કારણ કે આપણે અગાઉ પણ જોયું કે ઉદ્યોગો જે છે, શું છે, ઉદ્યોગો જે છે એ ઉદ્યોગોનું મોટા ભાગનું રો મટીરીયલ છે તે ખેતીમાંથી આવે છે, કૃષિ ક્ષેત્રમાંથી આવે છે, તો બે એકબીજા ઉપર પણ ડિપેન્ડેન્ટ છે. તદઉપરાંત રોજગારી, શહેરીકરણ, સ્થળાંતર અને આવકની અસમાનતા વગેરે પ્રશ્નોનું પણ નિરાકરણ. રોજગારી એટલે શું, લોકોને કામ ધંધો મેળવવો. તો કૃષિમાં ડેવલપ થવાથી જે કૃષિમાં પ્રચંડ બેરોજગારી છે એ દૂર થશે અને લોકો કામ ધંધે જળશે. શહેરીકરણ એટલે નાનું શહેર છે તે ધીમે 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 તમે જોવો તો મોટું વિશાળ થતું ગયું, તો અહીંયા નોકરી ધંધાના પ્રશ્નો ઉભા થયા, તો એ લોકોને પણ કઈ કામ ધંધો મળી રહ્યો. અને સ્થળાંતર, લોકો કામ ધંધા માટે શહેરમાં આવે, ગામડામાંથી શહેરમાં આવે, એના કરતા ગામડામાં જો બધી કૃષિ ક્ષેત્ર ડેવલપિંગ થઈ જાય, ગામડામાં છે તે કૃષિ ક્ષેત્રે ડેવલપિંગ થઈ જાય તો લોકો અહીંયા જ રહેશે, તો સ્થળાંતરના પ્રશ્નો પણ નિરાકરણ આવી ગયું. આમ આવકની જે અસમાનતા છે, અસમાનતા એટલે ડિફરન્સ, અસમાનતા એટલે શું કહેવાય, ડિફરન્સ, તફાવત શહેર અને ગામડું, પછી તે ડિફરન્સ છે એ દૂર થશે. આમ કૃષિ ખેત ઉત્પાદકતા વધારવાના જે ઉપાયો છે એ ઉપાયોમાં સૌથી પહેલું શું આવે છે, સંસ્થાકીય સુધારા. માઇન્ડે તો સંસ્થાકીય સુધારામાં જો તો કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતાનો વધારો કરવા માટે ભારતમાં આર્થિક આયોજનના ભાગ રૂપે આર્થિક રીતે શું કરવાનું છે છોકરાઓ, આયોજન કરવાનું છે, પ્લાનિંગ કરવાનું છે. જે બહુ ઓછું થાય છે અને અમુક જ ક્ષેત્રમાં થાય છે, દરેક ક્ષેત્રમાં થતું નથી. સંસ્થાકીય સુધારા હાથ ધરવામાં આવેલા છે જે કૃષિ ક્ષેત્રની આર્થિક પ્રગતિ માટે શું છે, અનુકૂળ બનશે. કૃષિ ક્ષેત્રની આર્થિક પ્રગતિ માટે શું છે, એ અનુકૂળ બને છે, સમજી લેજો. તો નીચે મુજબના તમે જોઈ શકો છો છોકરાઓ, આ ચારે ચાર મુદ્દા છે. આ ચારે ચાર મુદ્દામાં આચારે ચાર મુદ્દામાં કોઈ ને કોઈ રીતે ફેરફાર કરવાનો છે. તો પહેલો તમે જો જમીન વિષયક સુધારો, જે કાયદો હતો મહેસૂલ ઉઘરાવવાનો, જે કાયદો હતો ખેડૂતની જમીન, જે કાયદો હતો ખેત ધિરાણનો, જે કાયદો હતો જમીનદારી પ્રથા, રૈયતવારી પદ્ધતિ, આ બધામાં સુધારો કરી નાના મોટા ચેન્જીસ કરવાના છે કે જેથી કરીને મેઇન મુદ્દો શું છે, ખેતી આગળ વધારવી. પાયોનો મુદ્દો શું છે, એગ્રીકલ્ચર લેવલ, કૃષિ ક્ષેત્ર ક્યાં વધારવું, આગળ વધારવું, આમાં ચેન્જીસ કરવા રિક્વાયર છે, સમજી લેજો. ડન. તો પહેલો મુદ્દો છે, જુઓ તમે કે ભારતના ખેડૂતોને જમીનની માલિકી મળે. શું મળે છોકરાઓ, જમીનની માલિકી મળે. કારણ કે એ લોકો શું હતા પહેલા, યાદ આવ્યો શબ્દ, ગણોતિયા હતા. શું હતા, ગણોતિયા, મીન્સ બીજાના ખેતરમાં મજૂરી કરતા. હજી જોવા મળે છે પણ ચેન્જ કરવાનું છે. ગણોતિયાઓને ખેડ હકોની સલામતી પ્રાપ્ત થાય, એ લોકો જેટલી જમીન ખેડે છે એમાં એને બધું સુવિધા પૂરતી પ્રાપ્ત થાય એ માટે જમીનદારી નાબૂદી કાયદો, જે જમીનદારી પ્રથા હતી એ નાબૂદ કરવાનો કાયદો છે,
તે અમલમાં મૂકો જે હમણાં આપણે જોયું કે જાપાન તો ભૂ માફિયાઓ જે છે એનો કાયદો સરકારે નવો નિયમ કર્યો તો એના જેવા જ કાયદા હતા કે જમીનો પચાવી પાડવી આવું બધું કરવું ખેડ હકની સલામતી કે જે ખેડૂત જેટલું ખેતરમાં ખેડે છે એને એટલો હક મળવો જરૂરી છે અને સાથનો નિયમન કરો એટલે કે ભાડાનો નિયમન કે ભાડું નક્કી કરવું લીગલી પ્રાઇસ નક્કી કરવી કે એનાથી વધારે ન લઈ શકે જેથી કરીને એને કોઈ નુકસાન ન થાય આમ સાથ એટલે ગણોતનો નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવેલા છે જેને કારણે ખેડૂતોનું જે આર્થિક શોષણ થતું જેને કારણે ખેડૂતોનું શું થતું છોકરાઓ આર્થિક રીતે શોષણ પૈસે ટકે જે શોષણ થતું છોકરાઓ એ શોષણ શું થશે અટકી જશે અને ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ પ્રાપ્ત કરી શકે છે એવી સ્થિતિનું નિર્માણ થતા તેઓ ખેત ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ બને અને સરવાળે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા શું થાય વધે એ ગમે એમ કરે બાય હુક કે બાય કુક ટાર્ગેટ એક જ છે ખેત ઉત્પાદકતા વધવી જોઈએ ખેતીની ઉત્પાદકતા શું થવી જોઈએ વધવી જોઈએ હવે ગણોતિયા ઘણા કામ કરે છે ને તો માલિક થઈને કામ કરે છે રહેવા જમવા ખાવાનું દેવાનું ખેતરમાં ઓયડી ભરાવી દીધી હોય ત્યાં જ રહેવાનું ખાવા પીવાનું દેવાનું પ્લસ પૈસા દેવાના ત્યારે જમીન ખેડે છે તો એ સારું છે ને માલિકને પૈસા મળે છે નાને પૈસા મળે છે એમાં કઈ તકલીફ નથી પણ મજૂરી નહીં માલિક થઈને કામ કરવાનું કે 10 વીઘા જમીન હોય આપની લીધો તો અમાસ મજાનું કહેવાય ને હો વારની અંદર જે એક મકાન બનાવી દીધું હોય રહેવું જમવું ખાવું આખા ફેમિલીને અહીંયા તમારે ખેતી કરી સાર સંભાળ રાખવાની બધું હાચવવાનું તમારે તો કાંઈ વાંધો નહીં આટલા પૈસા થાય કાંઈ વાંધો નહીં તમારે કેરીના બગીચા હોય છે એ આખે આખા હાચવવાના હોય રાત કાયદીનું ધ્યાન રાખવાનું એનો ભાગ આવે કાયદેસરનો 25-25% ભાગ લઈ લે છે કે 10 લાખ કમાણા 2-2.5 લાખ ભાવ મારે અને આપે છે માલિક નહીં મારે જમીને ઓલા આંબો વાવીને બધું કરે એને ખાલી 2-2.5 લાખ 25% ભાવ દઈ દેવાનો બધે નિયમો અલગ અલગ છે તો આને શું કહેવાય છોકરા જમીન વિષયક સુધારણા થયા રેડી બીજો મુદ્દો આપણે શું જોયો તો એમાં બેંકની વાત આવી ગઈ રાઈટ શું આવ્યું હતું બેંકની વાત આવી ગઈ ખબર છે નાબાર્ડની સ્થાપના કરી દીધી કે પહેલા શું હતું કે ગમે જમીનદારોને છે પાસેથી પૈસા લેવાના ઊંચું વ્યાજ દર દેવાનું ઘણા બધા નિયમો હતા તો હવે એગ્રીકલ્ચર લેવલે સ્પેશિયલ કૃષિ માટે બેંકોની સ્થાપના કરી અને એને પૂરતી લોન પ્રોવાઈડ કરી પૂરતા નાણા આપ્યા કે જેથી કરીને દેશમાં કૃષિ લેવલે કોઈને કાંઈ પણ ખાતર લેવું હોય બિયારણ હોય કોઈ પણ બાબતે પૈસા જોતા હોય તો ઈઝીલી અવેલેબલ હોય રેડી તો સેકન્ડ પોઈન્ટ છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ શું છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે 1969 અને 1980માં બેંકોનું શું કરવામાં આવ્યું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું કે બધી બેંકો રાષ્ટ્રીયકરણ લેવલે જે પ્રાઇવેટ સેક્ટરને ફાઇનાન્સનો બધા હતા એને રાષ્ટ્રીયકરણ લેવલે એને ટ્રાન્સફર કરવામાં આવ્યું આ ઉપરાંત ખેત ધિરાણ શું કહેવાય ખેત ધિરાણ ખેતીમાં ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ખેતી ક્ષેત્ર માટે કોના માટે માત્ર ખેતી ક્ષેત્ર માટે દેશની મધ્યસ્થ બેંકનું અંગ દેશની મધ્યસ્થ બેંક એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કઈ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના અંતર્ગત મેઇન બેંક કઈ તો નાબાર્ડ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર તમે જો બેંક ફોર એગ્રીકલ્ચર એટલે કૃષિ માટેની જ બેંક એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ગામડાને કેમ ડેવલપ કરવું ગામડામાં કૃષિનો વ્યવસાય જ હોય એને કેમ ડેવલપ કરવું આ માટે નાબાર્ડ બેંકની સ્થાપના કરવામાં આવી ક્યારે 1982માં અને એના અંતર્ગત બીજી નાની નાની બેંક નાબાર્ડ બેંક
એને અંતર્ગત નાની નાની બીજી બેંકની સ્થાપના કરી આરઆરબી રીજનલ રૂરલ બેંક્સ અહીંયા નાનકડો એસ એટલે બેંક સ એસ નું ફૂલ ફોર્મ નથી એક બેંક નથી ઘણી બધી બેંક છે એટલે બેંક સ બેંકો એમ શબ્દ લખે એટલે આરઆરબીએસ છે એક માર્ક્સમાં ફૂલ ફોર્મમાં આવે છે બીજું છે એલડીબી એટલે કે લેન્ડ ડેવલપમેન્ટ બેંક્સ જમીન અંતર્ગત જે કંઈ પણ વર્કઆઉટ થતું હોય એના માટેની બેંક જમીન વિકાસ બેંકનો વિકાસ કરવામાં આવ્યો કે ભાઈ ખેતી ક્ષેત્રમાં તો બિન ખેતી થઈ જાય છે એમાં ઉદ્યોગોની સ્થાપના થાય છે નવા પ્લાન્ટ મૂકવામાં આવે છે કોઈ રીતે જમીનનો વિકાસ કરવો તો લેન્ડ ડેવલપમેન્ટ બેંક માંથી તમે લોન લઈ અને એને ડેવલપ કરી શકો જો આવી પણ સુવિધા સરકારે પ્રોવાઈડ કરેલી છે જેથી ભારતીય ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તામાં સસ્તું શું મળી રહે ધિરાણ મળી રહે ટાઈમે સમ પૈસા મળી રહે બીજા કોઈ ચક્કર કાટવાના નહીં કે બીજા કોઈ ધકાધણી કરવાના નહીં કે બીજો કોઈ ખર્ચોય નહીં આ યોજના હેઠળ આ સુવિધા એને મળી રહે અને આમ સરળ રીતે ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્તિ પૂરતા અને સસ્તા દરે થતા તેઓ શું કરશે વધુ ખેત ઉત્પાદકતા મેળવશે ઓલામાં પ્રશ્ન એ જ હતો ને ઓલાકો પાસે 10 લાખ લઈને આમાં પછી 3 લાખ દેવાના હતા અહીંયા 10 લાખના લીગલી જે વ્યાજ થાતું એટલું જ થાય અને જમીનના કાગળિયા પ્રમાણે જ લોન મળે અને બીજી પણ ગવર્નમેન્ટની ઘણી સુવિધા હોય એ પણ આની અંદર મળે વ્યાજ માફીની યોજના સબસિડીની યોજના આ બધી યોજનાનો લાભ આમાંય મળે જેથી એ લોકો શું કરશે સંસ્થાકીય ધિરાણની સારામાં સારી પ્રાપ્તિ થાય એટલે ખેતમાં ઉત્પાદન પણ શું કરશે વધશે સંસ્થાકીય ધિરાણમાં બે મુદ્દા જોયા એમાં આપણે જમીન વિશે સુધારા થયા પછી બેંકની સ્થાપના થઈ એટલે સંસ્થાકીય ધિરાણની શું થઈ પ્રાપ્તિ થઈ એટલે પણ લોકોમાં શું આવ્યો નાનો મોટો ફેરફાર આવ્યો એટલે કે નાનો મોટો શું આવ્યો ચેન્જીસ આવ્યો ડર હવે પ્રશ્ન શું હતો તો કે વસ્તુ ઉત્પાદન થાય વેચવી કેમ કેવી રીતે વેચવી કોને વેચવી અલગ અલગ ભાવ આવે હા સસ્તા ભાવમાં દે દેવું પડે ઘણીવાર ડર તો આ પરિસ્થિતિ હતી તો એની સાપેક્ષમાં આ વસ્તુ આવે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં શું થયો સુધારો કૃષિની જે પેદાશ છે એમાંથી જે વસ્તુ વેચવાની છે એ વેચાણ વ્યવસ્થામાં શું થયો ફેરફાર જે માર્કેટિંગ યાર્ડ અને બીજી ઘણી બધી વસ્તુની સ્થાપના થઈ હતી તેની ચર્ચા કરે છે પોઈન્ટ નંબર 3 જોઈ શકો છો કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં રહેલી જે ખામીઓ હતી એ ખામીઓ દૂર કરવા માટે ઘણા પાયારૂપ પગલાઓ લેવામાં આવ્યા એટલે કે બેઝિક પગલા લેવામાં આવ્યા પાયારૂપ પગલા જેને કહેવાય કે જેના દ્વારા ઘણો બધો ચેન્જીસ થયો નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી જેના ઉપર સરકારનું નિયંત્રણ હોય એવી બજાર વ્યવસ્થાની સ્થાપના કરવામાં આવી ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર તેનું વર્ગીકરણ કરવા માટે એક માર્ક જો ખાદ્ય ખોરાકી ઉપર એક માર્કનો માર્કો હોય ખાદ્ય ખોરાકી ઉપર શેનો માર્કો હોય છોકરાઓ એક માર્ક એક માર્કનો ફૂલ ફોર્મ પણ તમને એક માર્કમાં પૂછાય કે એગ્રીકલ્ચર માર્કેટિંગ એક માર્કનું પૂરું નામ જણાવો શું આવે એગ્રીકલ્ચર માર્કેટિંગ આ પ્રથા દાખલ કરવામાં આવી ખેડૂતોને ત્રીજો પોઈન્ટ ખેડૂતોને ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે તો ખેડૂત જમીન હોય પણ એ બધો ઘઉં છે ચોખા છે બધું સાચવવા માટેની જગ્યા ક્યાં કોઠાર તો હોય છે મોટા મોટા તે હેતુથી રાષ્ટ્રીય કોઠાર નિગમ રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમ ઊભા કરવામાં આવ્યા કે જ્યાં કોઈ પણ ખેડૂત પોતાની ઉત્પાદિત થયેલી વસ્તુ એનું ભાડા કરાર કે જે કઈ પણ હોય એની ભાડા ચીઠ્ઠી જે નક્કી કરી હોય એ પ્રમાણે ભાડે રાખી
અને પોતાનો અનાજ પોતાની શાકભાજી કાઈ પણ પોતાનું જે છે અહીંયા સાચવી શકશે આટલી સુવિધા પૂરી કરી છોકરા આટલી શું કરી સુવિધા છે તો શું કરવામાં આવી છોકરા પ્રોવાઇડ કરવામાં આવી સમજી લેજો નેક્સ્ટ પેજ ઉપર જોઈ શકો છો તમે ફોર્થ પોઈન્ટ ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચે તેવી વ્યવસ્થા ઊભી કરી તો આપણે જો ઘણી બધી એપ્લિકેશનો છે જેમ કે MCX માં તમે જોવો તો મોટા મોટા કઠોળના અને બધા ભાવ છે એવો MCX માં તમને ઓનલાઈન જોવા મળે ઉપરાંત યાર્ડની અંદર પણ ભાવ તમને જોવા મળે તો પોતે જે માલ સામાન ખેડૂત ઉગાડે છે સમજી લેજો ભાઈ કઠોળ હોય ભાઈ ડ્રાય ફ્રૂટ ભલે હોય કે ફળ ફળાદી હોય ગમે હોય એના ભાવ કેટલા ચાલે છે એને ખબર પડે જેથી કરીને શું થશે ફાયદો શું કે કોઈ પણ પર્સન એને છેતરી શકે નહીં અને આ વ્યક્તિ પણ છેતરાય નહીં પછી ગમે ગામમાંથી ગમે અંતરિયા ગામમાંથી ભલે વેચતો હોય ભાવ તો એને પૂરેપૂરો જ મળે ભાવ એને કેવો મળે છોકરાઓ પૂરેપૂરો અને વ્યવસ્થિત ભાવ એને મળે નુકસાન થયા વગર આમ ખેડૂતોને બજારના ભાવ ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુથી તળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે મિનિમમ ભાવ કે આટલાથી ઓછા ભાવે તો દલાલે પણ નહીં લેવાનું ટેકાના ભાવ પણ કહેવાય જેથી કરીને છે તે ખેડૂતને પણ ફાયદો થાય અને જે સામાન્ય જે લોકો જે આ બધું વેચાણ કરે વેચાણની પ્રક્રિયા કરે છે એ લોકોને પણ મેક્સિમમ બેનિફિટ મળે સમજી લેજો તો સરકારે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં પણ સુધારો કર્યો હવે એના જેવું છે તમને ખબર છે કે આ જગ્યાએ વસ્તુ હું વેચીશ તો 50 રૂપિયામાં વેચાશે મારી વસ્તુ અને હું 40 રૂપિયામાં વેચી આવું તો મારો વાંક ન કહેવાય કે બોલે મને ક્યાં ખબર હતી આ 50 માં વેચાશે મેં તો 40 લેખે 100 કિલો માલ સામાન 100 કિલો વસ્તુ હતી આપી દીધી પણ ન વેચે ને 50 લેખે લીધી બોલાવે અને 50 લેખે જ લોકો લે છે તો 50 લેખે તારે વેચે ને હવે ઇન્ફોર્મેશન કોની પાસે હોય છે ખેડૂત પાસે ઓકે તો એને સારા ભાવ મળશે તો ઉત્પાદન વધારે કરશે ઉત્પાદન વધારે કરશે તો બેનિફિટ પણ થશે ડન તો ચાર ત્રણ મુદ્દા આપણે જોયા રાષ્ટ્રમાં જે કૃષિ સંશોધન જે લોકો નવી નવી ખેતીમાં નવું નવું જે સાહસ નતા કરતા હવે એના માટે સરકાર ઘણી બધી જાહેરાતો કરે છે તમે જોઈ શકો છો પોઈન્ટ નંબર 4 માં કે ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે કેવા છે નબળા હોવાથી કૃષિ સંશોધનો પોતે જાતે કરી શકે છે આ માટે જવાબદારી નાબાર્ડને સોંપી દીધી કારણ કે નાબાર્ડ શું કરે લોન આપે સંશોધનની ટેકનોલોજી આપે વધુ કે જેથી કરીને ઓલા લોકો આગળ વધે જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે પોતે સંસ્થા તરીકે અને તે અંગેની તાલીમ એની સમજૂતી ખેડૂતોને શું કરવામાં આવે પૂરી પાડવામાં આવે છે જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે પરંતુ બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય તે સંલગ્ન વાવેતર દ્વારા વધુમાં વધુ આવક મેળવે જેથી તેઓ બજાર લક્ષી ઉત્પાદન લેતા થાય બજારમાં શેની જરૂર છે આજે જામફળ છે તો ત્રણ વકલના જામફળ આવે સમજી લેજો તો હું કઈ વકલ સૌથી વધારે લોકો ખરીદે છે એનું ઉત્પાદન કરો તો જામનગર સાહેબ તમે જો તો મોટા મોટા જામફળ આવે એક જામફળ જો તો 800 ગ્રામ કિલો નું એક જામફળ થાય એવું વધારે તો એનું ઉત્પાદન કરો લોકો એને ખાય છે તો એનું વેચાણ થશે એનું ઉત્પાદન કરો બિયારણ ક્યાંથી મળશે એના જેવું ઈ વાવો જેથી કરીને શું થાય કે એની પ્રોડક્ટ વધારે વેચાય આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમમાં ખેડૂતોને સામેલગીરી વધારવાના અલગ અલગ કાર્યક્રમો કરવા સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ પંચાયતી રાજ સંકલિત ગ્રામ વિકાસ યોજના જનધન યોજના વગેરે શરૂ કરી અને કૃષિ ક્ષેત્રે આધુનિકીકરણ તરફ પ્રેરી અને ખેત ઉત્પાદકતા વધારવા તરફ એને વાળી શકાય જો સરકાર બધી રીતે લોન આપે છે લાસ્ટ તમે જો કોરોના સમયગાળામાં બધા ખેડૂતોને જે રજિસ્ટ્રેશન મારા હતા આપણે છાપામાં વાંચ્યું એટલે આપણે ક્યાં છે કે 2000 રૂપિયા આપે ઘણી બધી વસ્તુ લેવા માટે સબસિડી આપે બીજી યોજના છે ફ્રીમાં નાખી દે આવું ઘણું બધું સરકાર દ્વારા કરવામાં આવેલું છે તો જેનાથી કૃષિ સંશોધન એનો નાબાર્ડ કરે પછી કે દર આ વસ્તુ ઉગાડવા માટે આટલી વસ્તુ જરૂરી છે તમે લઈ જાઓ અહીંથી આટલાનો ખર્ચ થશે એની લોન અમે આપશું માણસો લઈ જાય અને એમાં ઉત્પાદનમાં વધારો કરે તો આપણો ક્વેશ્ચન સ્ટાર્ટ છે છોકરા ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો જેમાં આપણે પહેલો મુદ્દો સંસ્થાકીય સુધારણા જોયો રાઈટ
આજ પોઈન્ટ નીચી કે ઉત્પાદકતામાં છે અને આના જે ચાર છે એના જેવા જ પોઈન્ટ એમાં પણ છે પણ ઈ ચાર પોઈન્ટમાં તમે જો અહીંયા શું કર્યું સુધારા કર્યા એટલે જવાબ યાદ રાખજો અને બધાયના પોઈન્ટ સામસામે રાખો પોઈન્ટ યાદ રહી જશે તો આરામથી ડિટેલ છે તો છોકરાઓ યાદ આવી જશે રેડી તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ અને આ સુધીનો રાઈટ ડાઉન તમારે કરવાનું રહેશે અને આમાં જે પીડીએફ આવે એમાં જે કઈ ક્વેશ્ચન છે એ તમારે રાઈટ ડાઉન કરવાના રહેશે તેના આફ્ટર વી સ્ટાર્ટ નેક્સ્ટ પોઈન્ટ ટેકનોલોજીકલ પરિબળ અને અન્ય પરિબળ રેડી તો સંસ્થાકીય સુધારણા સુધી આપણે રાખીએ છીએ આજે થેન્ક યુ